ನಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚೇಂತಯೇ. ಓಂ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೇ. ಶ್ರೀ ಹರೇ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೇ ಜೈ. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವುಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ ಪುರ್ ಛಠ್ಠು ತರಂಗ 37 ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿಯೇ ಅಜ್ಞಾನೀ ಜೀವೋನೆ ಕಲ್ಯಾಣನೋ ಅದ್ಭುತ ಉಪದೇಶ ಆಯ್ಪೋ ಛೆ. તમારામાં અને મારામાં પડેલું અજ્ઞાન કાપી નાખે ને એવો આ તરંગ છે. આવો પૂર છઠ્ઠું તરંગ 37 ભગવાન શ્રીહરિની અદ્ભુત આ વાત શ્રવણ કરીએ. શ્રીહરિ પીકે દૂધહી કરમુખ ધોવાયે रुमाल से पीछे लोय कर मुखवास ही लेवाए. श्री हरि पी के दूध हे कर मुख धोवाए रुमाल से पीछे लोय कर मुखवास ही लेवाए. चारण ज्ञातिना भक्तराज સુરવીર ભક્તરાજ જેઠસુરને ત્યાં મહારાજ બિરાજમાન છે. આ ભક્તરાજ જેઠસુરનું ગામ રાબાનું સમઢિયાળા. આખા ગામમાં એક હરિભક્ત હતા. ભયંકર જંગલમાં સિંહ રહેતો હોય, નિર્ભય થઈને રહેતો હોય, કોઈથી ડર્યા વિના રહેતો હોય, એવી રીતે આખા ગામના કુસંગી વચ્ચે એક હરિભક્ત સિંહની જેમ રહેતો હતો. આ ભક્તરાજથી કોઈ દબાતું નહીં, આ ભક્તરાજ કોઈથી દબાતા નહીં, અને આખા ગામના કોઈ માણસો એને દબાવી શકતા નહીં. સહજાનંદી સિંહ બનીને રહેતા હતા, એનો પ્રેમ હતો. મહારાજ એના ઘરે પધાર્યા, મહારાજ જમ્યા, દૂધ પીધું અને શ્રીહરિએ હાથ અને મુખ ધોયું. રૂમાલથી તેને કોરા કરીને પછી મુખવાસ લીધો. સંતોને દરબારોને પાર્ષદો જમવા ઉઠ્યા. સંત નૃપતિ પદાતિજો ઉઠે જેવને તેહ શ્રીહરિ આયે પલંગ પર બેઠે પરમ સ્નેહ. સંતો દરબારોને પાર્ષદો જમવા ઉઠ્યા ત્યારે શ્રીહરિ આવીને ઘણા હેતથી પલંગ ઉપર બેઠા. શ્રીહરિ જમ્યા તે થાળની પ્રસાદી જેઠસુર રાબાને આપી. કારણ કે ભગવાન શ્રીહરિ તો ભક્તવત્સલ અને ભક્ત પ્રતિપાલક છે અને શરણાગતને સદાને માટે સુખ આપનારા છે. સંતો અને પાર્ષદો દરબારો બધા ખીચડી અને દૂધ જમ્યા. સાથે આવેલા બીજા જે હરિભક્ત હતા તેમને પણ સારી પેઠે જમાડ્યા. સંતો અને દરબારો જ્યારે જમી રહ્યા પછી શ્રીહરિ પાસે આવીને બેઠા ત્યારે શ્રીહરિ બોલ્યા. સિતાર સરોદ અને મૃદંગ વગાડીને હરખ સાથે કીર્તન ભક્તિ કરો. કેવી સરસ મજાની વાત આવી. ભગવાન તો ભક્ત વત્સલ છે અને ભક્ત પ્રતિપાલક છે.
ગાયને જેમ વાછડું વ્હાલું છે એમ ભગવાનને પોતાના ભક્ત વ્હાલા છે. માને દીકરા કરતાં પણ મધુર સ્નેહ ભક્ત અને ભગવાનનો છે. ભક્ત પ્રતિપાલક છે. ભગવાનના ભક્તોએ ભગવાનના આવા બધા નામોને સંભાળી રાખવા. હે ભક્તવત્સલ, હે ભક્ત પ્રતિપાલક, હે દિનબંધુ, હે પતિત પાવન, હે શરણાગત પ્રતિપાલક, હે કરુણા વરુણાલય, હે કૃપા સિંધુ, હે અસરણ શરણ, શાસ્ત્રોમાં આવા સંબોધનો ભક્તના હૃદયમાંથી ઉઠેલા સ્પંદનો છે. હૃદયમાંથી ભક્તના હૃદયમાંથી જ્યારે નાદ ઉઠે છે ને, ત્યારે એ નાદથી ભગવાન બંધાય છે. મહારાજ જમીને તૈયાર થયા, સંતો ભક્તો જમી રહ્યા, ગામના ઘણા માણસો આવીને બેઠા છે. મહારાજે આજ્ઞા કરી છે, સંતો વાજિંત્ર વગાડો અને કીર્તન ભક્તિ શરૂ કરો. કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. ધર્મ જ્ઞાન વૈરાગ્ય કહાવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહાવા, સુનત નિસ દિન તૃપ્તિ ન થાવા. કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના. સંતોને મહારાજ કહે છે, સંતો કીર્તન ભક્તિમાં તો ભગવાન સાક્ષાત નિવાસ કરીને રહે છે. નાહં વસામિ વૈકુંઠે યોગિનાં હૃદયેન ચ, મદભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. વૈકુંઠમાં નથી રહેતો, કાયમને માટે યોગીના હૃદયમાં પણ નથી રહેતો, પણ જ્યાં મારા ભક્તો પ્રેમથી પુકારીને મને સંભાળતા હોય ને, ત્યાં હું અવશ્ય નિવાસ કરીને રહું છું. કીર્તન ભક્તિનો કેટલો મહિમા છે સાંભળજો હરીશભાઈ. આપણા શ્રીજી સ્વામી ઘણી વાર ટકોર કરે છે, ઘણી વાર. આપણા મંદિરમાં ઓછામાં ઓછો મહિમા જો ગણાતો હોય તો કેનો? કીર્તન ભક્તિનો. સભામાં ખુરચી મુકાઈ ગઈ હોય, વ્યાસપીઠ તૈયાર થઈ ગઈ હોય, કોઈ માણસો આવ્યા નહીં હોય, એટલે સંતો બૂમ પાડે, એ કીર્તન ચાલુ કરો. એનો મતલબ શું? કે માણસો ભેગા કરો તમે. એ કીર્તન શરૂ થાય ને માણસો ભેગા થાય પછી કથા શરૂ થાય. આપણે જે માર્ગમાં ચાલ્યા છીએ એ માર્ગમાં આપણે ઘણી બધી ભૂલો કરી છે. બુરા દેખન મે ચલા, બુરા દેખન મે ચલા, બુરા ન મિલા કોઈ, જબ ભીતર ઢંઢોલા આપકા, ભીતર ઢંઢોલા આપકા, મુજસે બુરા ન કોઈ, મુજસે બુરા ન કોઈ. શું થયું? કોઈક શાસ્ત્રમાં કથાનો મહિમા આવતો હોય એટલે આપણે કથાનો મહિમા સમજવો જ જોઈએ. કથાનો મહિમા ચોક્કસ છે જ, પણ ઘણી વાર આપણે કથાનો મહિમા સમજીએ છીએ આવું બીજાને સમજાવવાને માટે આપણે બીજા બધા સાધનને ગૌણ કરી નાખીએ છીએ. હવે કીર્તન ગાવાથી શું થવાનું? આમ બરડા પાડવાથી કંઈ ભગવાન થોડા મળવાના? સમજણ જોઈએ, સમજણ. એક સાધનને સમજવાને માટે ઈ સાધન હું સમજું છું આવું અભિમાન દેખાડીને આપણે બીજા સાધનને એટલા ગૌણ કરી નાખ્યા, એટલા ગૌણ કરી નાખ્યા કે સનાતન પરંપરા આખી ખલાસ થઈ ગઈ. કથાનો પણ એટલો મહિમા છે, કીર્તનનો પણ એટલો મહિમા છે,
દર્શનનો પણ એટલો મહિમા છે. ગઈકાલની કથામાં આપણે સાંભળ્યું, એકવાર પ્રેમથી ભગવાનને પ્રણામ કરે ને એનો પણ પુનર્જન્મ ટળી જાય, દર્શનનો પણ મહિમા છે. સમજીને કરવામાં આવે તો બધાનો મહિમા છે, અને સમજ્યા વગર કરવામાં આવે તો એકે વસ્તુનો મહિમા નથી. યાદ રાખજો. નંબર ટુ, અહંકાર અને આસક્તિથી કોઈ પણ કર્મ કરવામાં આવે તેનો એક પણનો મહિમા નથી. અહંકાર અને આસક્તિ છોડીને નાનું એવું એક કર્મ કરવામાં આવે ને એ કર્મ પણ આપણું ધર્મ બની અને અંતકાળે રક્ષા કરનારું બની જાય. આપણા સદગુણોનો અહંકાર આપણને મારી નાખે છે. આપણા ભક્તિના ડોળે આપણને ખલાસ કરી નાખ્યા. મહિમા જુઓ કીર્તન ભક્તિનો. પ્રેમાનંદ સ્વામી આખી જિંદગી શું કર્યું? કોઈ ગામમાં કથા કરી હોય, કોઈ જગ્યાએ કોઈને ઉપદેશ આપ્યો હોય, એક પણ ચરિત્ર છે? એક પણ ચરિત્ર નથી. આખી જિંદગી સ્વામીએ જાણે કે પ્રેમના સાગરમાં ડૂબેલા પ્રેમાનંદ સ્વામીએ પ્રેમ રસ નિતરતા પરમાત્માને, પ્રગટ પરમાત્માને પ્રસન્ન કરનારા પદોની જ રચના કરી, બીજું કશું કર્યું નહીં. અમૃતનો સાગર હોય એવી મીઠાસ પ્રેમાનંદ સ્વામીના પદોમાં છે. ઉપદેશ આપ્યો જ નથી. જો કીર્તન ભક્તિનો મહિમા ન હોય તો આટલી મીઠાસ આવે? તો સચ્ચિદાનંદ સ્વામી જેવા હતા, એમણે આખી જિંદગી હળ હાક્યું છે, ખેતી કરી છે, આખી જિંદગી મજૂરી કરી છે, આ સત્સંગની દાસ ભાવે સેવા કરી છે. સમજીને કોઈ પણ કર્મ કરવામાં આવે, કથા કરે છે એનો પણ મહિમા છે, સેવા કરે છે એનો પણ મહિમા છે, કોઈ ઠાકોરજીના શણગાર કરે છે એનો પણ મહિમા છે. પણ હું જ સાચો અને તું ખોટો, મારું જ સાચું ને તારું ખોટું, મને જ ખબર પડે તને હવે શું ખબર પડે, આ ભાવના, આ સંઘર્ષ જ્યારથી શરૂ થયો ને એ જે જગ્યાએ શરૂ થયો તે બધી જગ્યા ખલાસ થઈ ગઈ. આપણા 200-300 વર્ષના ઇતિહાસમાં શું થયું હરીશભાઈ, સત્ય ઘટના છે કે આપણા શાસ્ત્રોમાં દીકરાનો મહિમા ઘણો બધો છે કે દીકરો હોય તો પિતાની પાછળ શ્રાદ્ધ કરે, તર્પણ કરે, પિતાને પુમ નામના નરકમાંથી બચાવી શકે એટલે એને પુત્ર કહેવાય. શાસ્ત્રોમાં વાતો હતી, આ લોકના પણ ઘણા બધા ફાયદાઓ હતા. પરિણામ શું આવ્યું? પુત્રનો મહિમા વધ્યો એમ નહીં, એની સામે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ ચાલુ થયો. સમજો છો ને તમે કેવો ભયંકર રિવાજ! માતા પિતા પોતાના હાથે પોતાની દીકરીને દૂધના વાસણને ડૂબાડી દે, નામ ખાલી રૂપાળું, કેટલું કુકર્મ, ભયંકર કુકર્મ શરૂ થયું. દીકરાના મહિમાના નામે દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ એટલો બધો વ્યાપક બનેલો. ભગવાન સ્વામી નારાયણ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે આખા ગુજરાતની અંદર વધારેમાં વધારે દીકરીઓની હત્યાઓ થયેલી છે. અને આ અસંતુલિત બનેલું બેલેન્સ, પુરુષનો આંકડો અને સ્ત્રીનો આંકડો અસંતુલિત જે બન્યો છે ને, એ સર્વે પ્રમાણે એવું કહેવાય છે કે હજી પણ સંતુલિત નથી થયો. તમે વિચારો ઇતિહાસમાં કેટલી દીકરીઓની હત્યા થઈ હશે, કેટલી દીકરીઓની હત્યા થઈ હશે, ભગવાન માફ કરે પછી. કેટલા વાંઢા રખડે છે આજે, કોઈ મળતું જ નથી, પણ ક્યાંથી મળે? કહેવાય માંગુ છું, દીકરાનો પણ મહિમા છે, દીકરીનો પણ મહિમા છે. ઠાકોરજી તમને દીકરો આપે, એને તમે પ્રેમથી સંસ્કાર આપશો તો આલોકને પરલોકમાં તમે સુખી જ થવાના છો, અને દીકરી આપશે એને સારા સંસ્કાર આપશો તો આલોકમાં પરલોકમાં દીકરી પણ તમને સુખી કરશે. પણ આપણે ગતાનું ગતિકો લોકઃ, ઘેટેકી ચાલ જેવી દશા થઈ, એક વસ્તુ જાણી કે સાંભળી કે જોઈ. આપણા ઇન્ડિયામાં શું થયું? વચ્ચે છે ને આઈટીનો ક્રેઝ ચાલેલો, તમે સાંભળ્યું હશે, લગભગ 10-20 વર્ષ પહેલાની વાત. ગમે તે છોકરો કોલેજમાં આવે એટલે કેમાં જાય? એવો આઈટીમાં લોકોને લગાવ થયેલો, અને એ આઈટીનો ફુગાવો એવો થયો, બીસીએ થયેલા, એમસીએ થયેલા, ડીડીટી
અહીંયા અમેરિકામાં કેટલા વેચેડા સ્ટોરો ચલાવે છે તમે જુઓ, પૂછો, હું જાણું છું નામથી. કે અમારા બાપાએ પરાણે એમને ધકેલા કે અમેરિકા જવા મળશે, તું કોમ્પ્યુટરનું ભણી લે, બીજું કંઈ કરવાનું નહીં, આ ટક ટક કરવાનું ખાલી લો. ભાઈ બીજી ઘણી બધી સારી લાઈનો હતી, પણ ઘેટે કી ચાલ, એક ઘેટું કૂવામાં ગયું એટલે પાછળ બધા પડે, ઊંધું ગાલીન પડે. સમાજનું આ કરુણ ચિત્ર દરેક જગ્યાએ સર્જાયું છે. આધ્યાત્મિક જગતમાં પણ શું થયું? પ્રેમાનંદ સ્વામી હતા, કીર્તન ગાયા. ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગ સિદ્ધ કરતા. જાજો સમય સ્વામી યોગાસન વગેરેમાં સ્થિત હોય તો મુક્તાનંદ સ્વામી જે આખી જિંદગી સ્વામી જાજુ વિચરણ કર્યું, કથાવાર્તા કરી. ગુણાત્યાનંદ સ્વામી એક જગ્યાએ રહીને ધૂણી ધખાવી કથાવાર્તા. આ બધા સંતોએ અલગ અલગ સાધનો લીધા, પણ એ તમામ સાધનો મૂર્તિ સુધી લઈ જનારા હતા, કારણ કે સાધનો સત્વવાળા હતા, સમજણથી યુક્ત હતા. આપણે પણ મંદિરમાં અથવા ઘરે ગમે ત્યારે કીર્તન ગાવાનો સમય હોય ને, સુરદાસજી તમે જુઓ, મીરાબાઈ તમે જુઓ, કથાનો જેટલો મહિમા છે ને, એમ કહી શકાય એના કરતાં એક ડગલું વધારે કીર્તન ભક્તિનો મહિમા છે. જે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા સંતો ભક્તો થયા ને, એમણે બોલવાનું બંધ કર્યું, ગાવાનું શરૂ કર્યું. એટલા માટે કહેવાય છે કવિતા એ કવિના હૃદયમાંથી પ્રગટ થતું એક ઝરણું છે. કવિતા કવિના હૃદયમાંથી નીકળતું એક ઝરણું છે. જેમ હિમાલયના ડુંગરાઓમાંથી ઝરણું વહેતું હોય, પ્રગટ થતું હોય, એમ ભાવાવેશમાં આવેલો કવિ, ભાવાવેશમાં આવેલા સંતોને ભક્તો, મૂર્તિમાં ડૂબી ગયેલા સંતોને ભક્તો ગુલતાન બની ગયા હોય, અને ત્યારે એના હૃદયમાંથી જે શબ્દો સરી પડ્યા ને, એ શબ્દો જ કવિતાના રૂપમાં નીકળ્યા, કીર્તન ભક્તિના રૂપમાં નીકળ્યા. પ્રેમાનંદ સ્વામીની કીર્તન ભક્તિ. આજ મારે ઓરડે રે આપણે જાણીએ છીએ. પ્રેમાનંદ સ્વામી લખતા લખતા સ્વામીને ચાર પદ રચવાની ઈચ્છા હોય, બે પદ રચાય અને સ્વામી સમાધિમાં જતા રહે. એક રીતે કે સ્વામી ઊંઘી ગયા, શ્રીજી મહારાજને ચિંતા થાય અને ભગવાન સ્વામિનારાયણ હાથમાં કલમ લે, બોલ્યા, શ્રીહરિ રે સાંભળો નરનારી હરિજન, મારી એક વાર્તા રે. ભગવાન સ્વામિનારાયણે પોતે પ્રેમાનંદ સ્વામીના પદ પૂરા કર્યા. અરે ત્યાં સુધીની વાત. પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ રસ રૂપ, હે વંદુ સહજાનંદ રસ રૂપ, અનુપમ સારને રે લોલ, જેને ભજતા છોટે ફંદ, કરે ભવ પારને રે લોલ. પ્રેમાનંદ સ્વામીના આઠ પદને સાંભળી ભગવાન સ્વામિનારાયણ શું રીઝ્યા હશે, મહારાજના હૃદયમાં શું આનંદ થયો હશે. મહારાજ એમ બોલ્યા, આવી રીતે ભગવાનની સ્મૃતિ રાખીને જે સંત કીર્તન ગાતા હોય ને, એને તો ઉઠીને દંડવત કરવાનું મન થાય છે. ધન્ય છે આવા સંતને, ધન્ય છે આવા સંતનો જેને ત્યાં જન્મ થયો, એવા માતા પિતાને વિચાર તો કરો. વચનામૃતમાં લખાઈ ગયું કીર્તન ભક્તિનો પણ એટલો જ મહિમા છે, ધૂનનો પણ એટલો જ મહિમા છે, કથાનો પણ એટલો જ મહિમા છે. સમજીને કરવામાં આવે તો, ખંડન મંડનથી પર થઈને કરવામાં આવે તો, અહંકાર અને આસક્તિ છોડીને કરવામાં આવે તો. ઘણીવાર આપણી પ્રવૃત્તિ દીકરીને દૂધ પીતી કરીને, એમ આપણા સત્સંગની અંદર કીર્તન ભક્તિને દૂધ પીતી કરવામાં આવી છે. બહુ બુરી દશા છે અત્યારે કીર્તન ભક્તિની. આ તો સારા સંતો છે આપણા પૂજ્ય શ્રીજી સ્વામી જેવા, એટલે આ કીર્તન ભક્તિ થોડી થોડી જીવે છે. બાકી હવે તો તડાકાન ભડાકા જ જોઈએ લોકોને, બસ ચટાકેદાર ખાવામાં એવું જ થઈ ગયું ને હવે, ચટપટું. પછી જે થવું હોય તે ભલે થાય, પણ ઓરિજિનલ ખાણું જતું રહ્યું એમ હવે ઝાકમ ઝોળ, કડાકાન ભડાકા, ઘોંઘાટને અવાજ, એની સાથે લોકોને મતલબ. જે કીર્તન ભક્તિ હતી જેમાં મહારાજના સંબંધવાળા શબ્દો હતા, એ પ્રેમાનંદ સ્વામીના શાસ્ત્રીય રાગોમાં ગવાતા પદો ગાનારા કેટલા આવે. ગાતા હોય તો સાંભળવાનો રસ પણ કોને. પ્રેમાનંદ સ્વામી કલાલીમાં હતા.
કલાલીમાં આજે મંદિર છે ત્યાં ઠાકોરજી મહારાજ છે. અતિ ચમત્કારી એ ઠાકોરજી મહારાજ ગોપાળાનંદ સ્વામીની યોગભૂમિ કલાલી ગામ ગણાય. આજે પણ હરિજયંતીનું વ્રત કરવા માટે ઘણા બધા ભક્તો આવે છે. કલાલીના ઠાકોરજી મહારાજ એટલા બધા પ્રતાપી, એટલા બધા ચમત્કારી છે મેં અનુભવ્યું છે, એટલે કહું છું. કલાલીમાં પ્રેમાનંદ સ્વામી હતા. બધા ભક્તો જતા રહે ત્યારે સ્વામી હાથમાં સારંગી લઈ અને મહારાજની મૂર્તિમાં મસ્ત બની આંખો બંધ કરી એવી કીર્તન ભક્તિ છેડે, એવી કીર્તન ભક્તિ છેડે. અને કહેવાય છે, કહેવાય છે સંતોએ હરિભક્તોએ આંખથી જોયું છે, એ ઠાકોરજી મહારાજ ઘૂંટણિયાભર ચાલતા ચાલતા સિંહાસનમાંથી નીચે ઉતરે, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામીની બાજુમાં બેસી જાય અને કનૈયો સુરદાસના પદ સાંભળે એવી તન્મયતાથી ઠાકોરજી મહારાજ પ્રેમાનંદ સ્વામીના પદો કલાલી ગામમાં સાંભળતા. કીર્તન ભક્તિમાં મહારાજ પ્રગટ છે. કીર્તન ભક્તિ મેં મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાન. નરસિંહ મહેતાને વરદાન હતું કેદારો છેડે ને એટલે કૃષ્ણને પ્રગટ થવું પડે. વિચાર તો કરો, સાંભળ્યું છે આવું કંઈ? નરસિંહ મહેતા કેદારો છેડે ને, કેદારો રાગ શરૂ કરે ને, દર્શન દ્યો ઘન શ્યામનાથ મોરી અખિયા પ્યાસે રે, દર્શન દ્યો ઘન શ્યામ. કેદારો રાગ ગાવાનું શરૂ કરે એટલે કૃષ્ણને પ્રગટ થવું પડે. બંધાયા હતા. કીર્તન ભક્તિનો મહિમા જો તો મીરાબાઈનું આપણે જાણીએ છીએ. મીરાબાઈની કીર્તન ભક્તિને કોણ નથી જાણતા. તોરી પ્રીત તોડું કૃષ્ણા કોન સંગ જોડું. દ્વારિકા મંદિરમાં પદ ગાતા ગાતા કહેવાય છે મીરા મૂર્તિમાં એટલા તન્મય બન્યા, એટલા તન્મય બન્યા. મીરા દોડી મૂર્તિને ભેટી પડી અને ક્યાં ગઈ આજ સુધી ઇતિહાસમાં કોઈને મળ્યું નથી. બોલો, સાંભળ્યું છે આવું ક્યાંય? મીરા દ્વારકાધીશમાં સમાઈ ગયા. હરિબોલ હરિબોલ, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, આ ગાતા ગાતા ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથ મૂર્તિમાં સમાઈ ગયા. જગન્નાથ પ્રભુની આગળ ઉભા ઉભા ચૈતન્ય મહાપ્રભુ રડતા હોય ને ગાતા હોય આપણા શાસ્ત્રોમાં ઇતિહાસમાં નોંધાયું છે. એટલું રડતા, એટલું ગાતા, એટલું રડતા એની આંખના આંસુની નદીઓ વહેતી. એટલા માટે કહું છું, ઘણીવાર અતિ શ્રેષ્ઠ વસ્તુ હોય ને એને આપણે સમજી નથી શકતા. નહીં સમજી શકવાને કારણે આપણે એને ખોટી સાબિત કરીએ છીએ, એને કામ વગરની સાબિત કરી દઈએ છીએ, એને બિનજરૂરી સાબિત કરી દઈએ છીએ. હા, ના સમજી શકીએ આપણે મૂંગા રહીએ તોય વાંધો નથી. દોઢડાયા માણસોની ખોટ નથી, ટીકાને ટિપ્પણી કરનારા માણસોની ખોટ જ નથી. મીરાની કીર્તન ભક્તિએ એને દ્વારકાધીશની અંદર સમાવી દીધી. ચૈતન્ય મહાપ્રભુની ભક્તિએ એને જગન્નાથ પ્રભુમાં સમાવી દીધા. તુકારામજી મહારાજ ઇતિહાસ એમ કહે છે, માજા વિઠ્ઠલ 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 કરતા કરતા વિઠ્ઠોબાની અંદર તુકારામ સમાઈ ગયા છે. જે આવો ઇતિહાસ ક્યાંય સાંભળ્યો છે? કીર્તન ભક્તિનો મહિમા એટલો જ છે. હૃદયથી કરવામાં આવે તો એમાં ભગવાન રહ્યા છે. સાંભળો, ખાલી ભગવાન નહીં. પ્રેમાનંદ સ્વામી ગાતા ને, આવે ઓરા ઓરા ખસતા. મહારાજ ખેંચાયા હતા. બ્રહ્માનંદ સ્વામી સવારના પોરમાં પ્રભાત્યા ગાવા બેસે ને, દૂર બેઠા હોય આંખ બંધ કરી બ્રહ્માનંદ સ્વામી, હે પ્રાત થયું મન મોહન પ્યારા, એ પ્રીતમ શું રહ્યા પોઢીને, પ્રાત થયું મન મોહન પ્યારા. બ્રહ્માનંદ સ્વામી ગાતા હોય, આંખ બંધ હોય, ઘનઘોર અંધકાર છવાયેલો હોય, મહારાજ ઢોલિયામાં પોઢ્યા હોય, સુખ નિદ્રા માણતા હોય,
આખો ઢોલિયો ખેંચાય, આખો ઢોલિયો શ્રીજી મહારાજનો ખેંચાતો ખેંચાતો આવે. કહેવાય છે બ્રહ્માનંદ સ્વામીના ચાર પદ પૂરા થાય, મહારાજ ઢોલિયામાં બેઠા થાય, બ્રહ્માનંદ સ્વામીની માથે હાથ મૂકે, સ્વામી રાખો અમે જાગી ગયા, ત્યારે બ્રહ્માનંદ સ્વામીની આંખ ઉઘડે અને મહારાજ આવી રીતે જાગે, આવી કીર્તન ભક્તિ બ્રહ્માનંદ સ્વામીની હતી. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વરદાન આપ્યું છે કે સ્વામી તમારા આવા પદો, આવી રીતે અમારી મૂર્તિને પકડીને ગાઓ છો, જાઓ સ્વામી તમારા 164 ચોસર એટલે ચાર પદ, ચાર પદ વાળી રચના હોય ને ચોસર કહેવાય, તમારા 164 રોજ ગાશે ને એને અમે પ્રત્યક્ષ દર્શન આપશું. સંપ્રદાયમાં એવા હરિભક્તો અને સંતોના ઇતિહાસ છે કે બ્રહ્માનંદ સ્વામીનું આ વરદાન, એના આધારે રોજ 164 ગાવાનો નિયમ રાખ્યો અને 4 મહિના પૂરા થાય ચાતુર્માસના એ પહેલાં તો શ્રીજી મહારાજે પ્રગટ દર્શન આપ્યા હોય, આવા દાખલા હમણાંના બનેલા છે, મેં સાંભળ્યા છે. કીર્તન ભક્તિનો મહિમા કેટલો મોટો છે. શ્રીજી મહારાજ શું કહે છે જુઓ સંતોને, રાબાના સમઢિયાળામાં, કીર્તન ભક્તિ મે મૂર્તિ માના નિવાસ કરી કે રહે ભગવાના, ધર્મ જ્ઞાન વયે રાગ્ય રહાવા, ધર્મ જ્ઞાન વૈરાગ્ય રહાવા, સુનત નિસદિન તૃપ્તિ ન પાવા, સુનત નિસદિન તૃપ્તિ ન પાવા. કીર્તન ભક્તિમાં ભગવાન પ્રગટ છે, ભગવાન છે એટલે ભક્તિ પણ છે, ભક્તિ છે ત્યાં ધર્મ પણ છે, જ્ઞાન પણ છે, વૈરાગ્ય પણ છે. સમજણપૂર્વકની કીર્તન ભક્તિ થાય ને એમાં બધું જ આવી ગયું, સમજણપૂર્વકની કથા સાંભળો ને એમાં બધું જ આવી ગયું, ઉકા ખાચરની જેમ સમજણ સાથે સેવા કરો ને એમાં બધું જ આવી ગયું. પણ આપણે અખો કહે આનું કરવું કેમ, ત્રીજે દિવસે એમનું એમ, બોલો આંખનું કાજળ ગાલે ઘસ્યું, હે ખબર છે ને કંઈક આપણી દશા આવી છે. આ કથા વાર્તાથી સમજણ મળે છે, સમજણ મળ્યા પછી આપણે જે કંઈ સાધન કરીશું ને, થોડું કરીશું ને, તો પણ એનું મહાન ફળ મળશે. શ્રીજી મહારાજ વચનામૃતમાં શું કહે છે જુઓ, થોડું સાંભળી લઈએ. વચનામૃત પ્રથમનું 22મું, મૃદંગ સારંગી સરોદા તાલ ઇત્યાદિ વાજિંત્ર વગાડીને કીર્તન ગાવવા, તેને વિશે જો ભગવાનની સ્મૃતિ ન રહે તો એ ગાયું તે ન ગાયા બરોબર છે. લો ભગવાનને સંભાળીને ગાવાનું નિયમ રાખીએ આપણે. પૂજ્યપાદ ગુરુજી પૂજામાં કીર્તન ગાતા હોય ને, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, ગુરુજી તો મૂર્તિમાં ડૂબી ગયા હોય પણ આપણે એ શબ્દો સાંભળ્યા હોય ને આપણું હૃદય એકવાર દ્રવી જાય, આપણું પથ્થર જેવું હૃદય એકવાર પીગળી જાય. જેણે જેણે દર્શન કર્યા છે ને બધા ભક્તોને ખબર છે આ તાકાત કેનામાં છે, કીર્તનમાં છે. કેમાં છે આ તાકાત? કીર્તનમાં. કથા કરતા પણ જ્યારે જ્યારે ભારત દેશ આખો ગુલામીમાં હતો તમે જાણો છો, અને એ સમયે એ દેશને જાગૃત કરવા માટે કવિઓનો જે ફાળો છે ને, સૂર્યકાંત ત્રિપાઠી, નિરાલા, મહાદેવી વર્માજી, આ બધા હિન્દી સાહિત્યના, બરાબર, અત્યારે મને નામ ઓછા, પણ એ બધા મૈથિલી શરણ ગુપ્ત, આ બધાની હિન્દી કવિતાઓ જેણે વાંચી હોય સાંભળી હોય ખબર પડે ને આખા દેશને ઊભો કરી દીધો. વાજપેયીજી શું કરતા, કવિતા સાંભળી છે વાજપેયીજીની? રૂવાડા ઊભા થઈ જાય તમારા. કવિ હતા સારામાં સારા. નરેન્દ્ર મોદી શું છે? એક કવિ છે, ઉત્તમ પ્રકારનો એક કવિ છે, ભાવમય એનું હૃદય છે. એ બોલતો નથી, બોલવાનું બંધ થાય અને રડવાનું શરૂ થાય ત્યારે આંસુ જ કવિતા બનીને વહેતા હોય છે. કવિતા એમનેમ જન્મતી નથી, હું કહેવા એ માગું છું.
પણ એ કવિતામાં જ્યારે પ્રાણ ભળે ને, મૂર્તિનો સંબંધ ભળે ને, ત્યારે કવિતામાં એટલી તાકાત છે, પ્રેમાનંદ સ્વામીના વંદુના પદના પાઠ કરનારા ભક્તો અનુભવી શકે છે. આજે પણ હરિસ્મૃતિનો પાઠ કરનારા હરિભક્તો આજે પણ અનુભવી શકે છે કે નિષ્કુળાનંદ સ્વામીના શબ્દમાં જો આ તાકાત હોય તો જ્યારે નિષ્કુળાનંદ સ્વામી પ્રગટ હશે ત્યારે સાધુના હૃદયમાં ભગવાન કેવા રમતા હશે, કેવા રમતા હશે. અક્ષરધામ શું એની આગળ, ગોલોક કે વૈકુંઠ એની આગળ શું, એ તાકાત એ સાધુના હૃદયમાં હતી. એવા તો એક નહીં, બે નહીં, હજારો સાધુ હરિભક્તો હતા. હમણાંની વાત, ગુંદાસરા ગામના મૂળજી ભગત, ઘણા બધા સંતો ભક્તોએ દર્શન કર્યા છે એમના. આપણા પૂજ્ય શ્રીજી સ્વામીએ ઘણા દર્શન કર્યા છે એમના. આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામી પણ મને વાત કરી છે. ઘણા બધા સંતોને હરિભક્તો અત્યારે છે જેમણે એમના દર્શન કર્યા હોય. આ હરિભગત એવા હતા, હેવાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેરે આવો રે, હે મારા પૂરા કરવા કોડ હસીને બોલાવો રે. આ પદ છેડે ને, એનો આર્તનાદ થાય ને, હેવાલા રૂમ ઝુમ કરતા કાન મારે ઘેરે આવો રે, ત્યાં તો મહારાજ પ્રગટ થઈ જાય. હુંકારો દે, મૂળજીભાઈ કેમ બોલાવ્યા, બોલો બોલો શું કામ પડ્યું. આવી રીતે કીર્તન ભક્તિ ભગવાનને બાંધી શકે છે. માટે તમને બધાને વિનંતી, ભલે આપણે કીર્તન ગાઈ ન શકીએ પણ કોઈક સારા સંત કીર્તન ગાતા હોય ને, આપણા નિષ્કામ સ્વામી પણ કીર્તન ક્યારેક ગાતા હોય, તમે સાંભળ્યું છે, કેવા તન્મય થઈને, કેવા મૂર્તિમાં ઓળઘોળ થઈને. આપણા પૂજ્યપાદ ગુરુજી પણ કીર્તન ગાતા હોય, તમે કથામાં સાંભળ્યું છે. આપણને જેવું આવડે એવું, એમાં કંઈ સૂર અને રાગનું જ્ઞાન એ જરૂરી નથી. અભ્યાસ કરીએ ક્યારેક, કદાચ ન કરી શકીએ તો કોઈક સારું ગાતા હોય એને વખોડી ન કાઢીએ. ઘણા ઔરંગઝેબ જેવી પ્રવૃત્તિ કરે. ઇતિહાસમાં એક જ રાજા એવો થયો છે કે જેણે સંગીતની સાથે એટલું બધું વેર હતું, એક એક સંગીત ગાનારા માણસને પકડી પકડી મારી નાખ્યા એને. બોલો, એને ખબર નહીં શું પૂર્વજન્મનું વેર હતું, સંગીતનો એટલો બધો દ્વેષી રાજા થયો ઇતિહાસની અંદર. સંગીત અને સાહિત્ય બંનેનો, ઔરંગઝેબનો સગ્ગો મોટો ભાઈ દારા સિકોહ સંસ્કૃતનો જ્ઞાની હતો, વિદ્વાન હતો, પંડિત હતો. ઔરંગઝેબનો સગ્ગો મોટો ભાઈ એ દારા સિકોહ, એના પ્રતાપે ઉપનિષદો એ જમાનામાં ફારસીમાં અનુવાદિત થયા. એટલું જ નહીં, આખી દુનિયામાં વૈદિક સાહિત્ય ફેલાવવામાં દારા સિકોહનો સિંહ ફાળો હતો. એ દારા સિકોહને પણ ઔરંગઝેબે પકડીને તડપી તડપીને મારી નાખ્યો. કોઈ સાચા માર્ગે ચાલે છે, કોઈ સાચું કરે છે, અને એની સાથે અતિ ઘોર અન્યાય જે કરવો ને, આ ઔરંગઝેબી પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ કળિયુગમાં ચારે બાજુ ચાલી રહી છે. આપણે એનાથી બચીએ, નિંદાથી બચીએ, ટીકાથી બચીએ, અવગુણથી બચીએ, અભાવથી બચીએ, અપરાધથી બચીએ, દ્રોહથી બચીએ, એટલે બધું એમાં આવી ગયું. સાચી વાત ને. શ્રીજી મહારાજ શું કહે છે જુઓ, વચનામૃત અંત્યનું 13મું. મહારાજ અને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે, એવી મસ્તાઈ આવે છે, જાણે કે દીવાના થઈ જવાશે. આ દીવાના દીવાના પેલું મ્યુઝિક વગાડે છે ને સંતો, તો ઘણા પાછા એમાં ટીકાણે, હવે આપણે દીવાના હું, હવે અરે ભાઈ તું ઘરે દીવાનો જ ફરે છે, લો 70 જગ્યાએ દીવાનો થઈને ફરે, તો અહીંયા દીવાના શબ્દ વાગેમાં ભગવાનને સંભાળીને ગામમાં શું વાંધો. પણ એક માઇન્ડ જ એવું છે, ગમે ત્યાં જાય ને કાગડા વૃત્તિ, એ ગમે ત્યાં જાય તો શું શોધે, ચાંદો ક્યાં છે, ખાંચો ક્યાં છે. એક પ્રવૃત્તિ જેવી છે, કાક વૃત્તિ આને શાસ્ત્રમાં કહી, કાક દ્રષ્ટિયાને કહી, કાગડા જેવો સ્વભાવ કહ્યો. આપણે એમાંથી બચીએ, કીર્તન ભક્તિનો મહિમા. અરે વચનામૃતમાં મહારાજ એમ કહે, ભગવાનની તાળી પાડતા પાડતા ધૂન કીર્તન થતા હોય, તાળી પાડતા પાડતા હાથની હથળીઓ ફાટી જાય ત્યાં સુધી તાળીઓ પાડીએ. વિચાર તો કરો, આ બધી સાધના જરૂરી છે. આ બધી સાધના હોય ને ત્યારે જ આપણું હૃદય શુદ્ધ થાય એવું છે. કપડું ગંદું હોય ને, એકલું પાણી કામ ન કરે, સાબુ પણ જોઈએ, એકલો સાબુ કામ ન કરે, થોડા ધોકા પણ જોઈએ,
જોઈએ કે ના જોઈએ? સાંભળો, અદ્ભુત ભગવાન સ્વામિનારાયણનું ગણિત છે. માટે કીર્તન ભક્તિમાં આપણે થોડો રસ લઈએ, સંતો ભક્તો કીર્તન ગાતા હોય પ્રેમથી તન્મય થઈને સાંભળીએ, મંદિરમાં આવીને કોઈ કીર્તન કરતા હોય તો આપણે ગપ્પા મારવા ઊભા ન રહીએ, આપણે પણ શ્રવણ કરતા કરતા બેસી જઈએ, કીર્તનો સાંભળતા જઈએ, કીર્તનના શબ્દો સાથે વૃત્તિ એક કરી અને મહારાજના દર્શન કરીએ, એ આનંદ જ કંઈક અનેરો હોય છે. હરિ કે ચરિત્ર કહાવત જે તે, હરિ કે ચરિત્ર કહાવત જે તે, સબકી સ્મૃતિ કરાવત તે તે. કીર્તન શું કરે છે? એમાં મહારાજના ચરિત્ર હોય, એમાં મહારાજનો ઉપદેશ હોય, મહારાજની મૂર્તિનું માધુરી વર્ણન હોય, બરાબર? એટલે ધર્મ પણ આવી જાય, વૈરાગ્ય પણ આવી જાય, જ્ઞાન પણ આવી જાય, ભક્તિ પણ, ચાર ચાર સાધન. હરિ કે ચરિત્ર કહાવત જે તે, સબકી સ્મૃતિ કરાવત તે તે, સુનત જીય તેહી હોત આકારા. કીર્તન સાંભળતા સાંભળતા આત્મા એ શબ્દોના આકારે બની જાય છે. દેહ જગ ભાન ન રહત લગારા, પછી દેહનું અને જગતનું ભાન ભૂલાઈ જાય છે. આવો મહિમા ભગવાનની કીર્તન ભક્તિનો છે. આત્મા જ્યાં સુધી દેહ અને દુનિયાને આકારે વર્તે છે ને, ત્યાં સુધી અનંત દુઃખે પીડાયા જ કરવાનો. તમારે કોઈક દિવસ દેહ અને દુનિયા ભૂલાય એવા રસ્તે ચાલવું પડશે. એ ક્યારે આવશે? કીર્તનમાં, ધૂનમાં મસ્તાના બની જશું, દીવાના બની જશું, બધાની પરવા જતી રહેશે, ત્યારે એક દિવસ દેહ કે દુનિયા ભૂલાશે. અને ભૂલાશે ને ત્યાર પછી ભગવાનમાં જે વૃત્તિ જોડાશે ને, એ કંઈક અલૌકિક આનંદ હશે. દેહ અને દુનિયા દુઃખોનું ધામ છે. આપણું આ લોયાધામ, અક્ષરધામ, ગઢપુર ધામ, એમાં દુનિયા કેનું ધામ છે? આ દેહ કેનું ધામ છે? ફરીવાર યાદ કરીશ, સાગરમાં આગળ આપણે સાંભળવું. પગથી લઈ નખથી લઈ શિખા સુધી, સાગરના શબ્દો એટલે તળિયાથી લઈ તાળવા સુધી, પગના તળિયાથી લઈ માથાના તાળવા સુધી આખે આખું શરીર રોગથી અને દોષથી ભરેલું છે. આમાં કશું જ નથી, આમાં કશું જ નથી સારું, પણ આપણે આને સૌથી સારું માની લીધું છે. બોલો, આ દુનિયાનો કોઈ માણસ પોતાના શરીરને ખરાબ માને છે? આ દુનિયાના કોઈ પણ માણસને મારું શરીર જ દુઃખનું કારણ છે એવો અનુભવ થાય છે? દુઃખમાં પીડાતા, શાસ્ત્રોમાં વર્ણન છે, રૂવાડે રૂવાડે રોગ વ્યાપી ગયો હોય, મૃત્યુ પથારીએ સૂતો હોય, છતાં પણ દેહ હજી દુઃખનું કારણ દેખાતો નથી. આવી ભયંકર આસક્તિ ક્યાં છે? શરીરમાં છે. સેવહી લખન સિય રઘુવીરહી, જીમી અવિવેકે પુરુષ શરીરહી. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખન, માતા સીતા અને પ્રભુ રામની કેવી સેવા કરે છે. યતિરાત છે, ઊંઘી જાઓ તો ભગવાનની સેવા છૂટી જાય, ચૂક થઈ જાય, ઊંઘવાનું છોડી દીધું. 14 વર્ષ સુધી ઊંઘવાનું છોડી દીધું માણસે, અને સેવા કરે છે. કોઈ જગ્યાએ ચૂક ન આવવી જોઈએ, કોઈ જગ્યાએ ભૂલ ન પડી જવી જોઈએ, આવી સાવધાની દુનિયામાં ક્યાંય સાંભળી છે? માતા સીતા અને પ્રભુ રામની સેવા કરે છે. તુલસીદાસજી મહારાજનેથી ઉપમા શું આપું? કોના જેવી સેવા? તુલસીદાસજી મહારાજે ઘણું વિચાર્યું. સેવહી લખન સિય રઘુવીરહી, જીમી અવિવેકે પુરુષ શરીરહી. અજ્ઞાની માણસ પોતાના શરીરને સાચવે ને, એમ લક્ષ્મણ રામ અને સીતાને સાચવે છે. આજે માણસ બાથરૂમમાં જાય, કેટલા પ્રકારના પાવડર ને કેટલું પ્રકાર, સૌથી વધારેમાં વધારે ટાઈમ ક્યાં જાય છે માણસનો? આપણા ઘનશ્યામ મહારાજને આખા વર્ષમાં એકવાર અભિષેક કરીએ છીએ, એક જ વાર અભિષેક, બરાબર? અને આ ઘનશ્યામ મહારાજનો અભિષેક બોલો, એમાં કેટલા પ્રકારના પાછા પાવડર ને કેટલા બધા પ્રકારના સાબુ ને થાય છે કે નહીં અભિષેક?
દેહ અને દુનિયા દુઃખનું ધામ છે, તેમાં ક્યારેય સુખ અને વિશ્રામ મળ્યો જ નથી. આ દુનિયામાંથી કોઈ લાડવો લઈ ગયો નથી અને કોઈ લઈ જવાનો પણ નથી. દેહ અને દુનિયામાં જે સુખ માને છે તે સુખનો માર્ગ ભૂલેલા છે. એક એક લાઈન ઉપર કલાક કલાક બોલીએ તો ઓછું પડે એવું છે. આ તો સાગર છે, કરોડોની કિંમતના મોતી પડ્યા છે. દેહમાં અને દુનિયામાં જે સુખ માને છે તે સુખનો માર્ગ ભૂલેલા છે. બોલો હવે આપણે બધા કેવા છીએ? આઈ એમ લોસ્ટ. અમેરિકામાં ઘણી ગાડીની પાછળ લખ્યું હોય, ડોન્ટ ફોલો મી, આઈ એમ લોસ્ટ. આપણે બધા કેવા છીએ? વી આર લોસ્ટ. ઉઠ જાગ મુસાફિર, ભોર ભયો અબ રેન કહાં જો સોવત હે. તો સુખ ક્યાં છે વિચાર તો આવે ને આપણને. મહારાજ જવાબ આપે છે, ધર્મ ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન આ ચારમાં જ સુખ છે. કોઈ પણ સાધન દ્વારા ચાર વસ્તુ પાક્કી થશે ને એમાં સુખ છે. કથા દ્વારા થાય, કીર્તન દ્વારા થાય, સેવા દ્વારા થાય, સત્સંગ દ્વારા થાય, આ ચાર પાકા કરવાના છે, ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય. શ્રીજી મહારાજનું પ્રાગટ્ય જ આ ચાર વસ્તુ પાક્કી કરવા માટે થયું છે. ભગવાન કે ચરિત્ર ગાવત જોવું, તાકુ વ્યાધિન પેરે કોવું, વ્યાધિ તરન ઉપાય હે એહા, ન્યામે નાહી કોવું સંદેહા. અદ્ભુત વાતો છે, અદ્ભુત વાતો છે. વાલા ભક્તો ક્યારેક જીવનમાં અનુભવવા જેવી વાતો છે. આ દવા ક્યારેક લેવા જેવી દવા છે, મફતમાં મળતી આ દવા ક્યારેક તો અજમાવજો. સાંભળો મહારાજના શબ્દો, ભગવાન કે ચરિત્ર ગાવત જોવું, તાકુ વ્યાધિન પેરે કોવું. ભગવાનના ચરિત્રને ગાય છે તેને કોઈ પણ પ્રકારનો વ્યાધિ એટલે કે રોગ પીડતો નથી. મોટા મોટા સંતો ભક્તોના જીવન મેં જોયા છે. રોગ આવે, દુઃખ પડતું હોય શરીરમાં, અંતકાળ હોય, કથા વાર્તા શરૂ કરાવે, મહારાજના ચરિત્રો મૂકી દે, કોઈ સારા સંતોની કથા વાર્તાની ડીવીડી સીડી મૂકી દે, ગમે એવો રોગ હોય ને એની પીડા બંધ થઈ જાય. કેટલા સંતો ભક્તોના અનુભવો મેં જોયા છે. અમે સંતોએ જાતે કર્યા છે. ક્યારેક ક્યારેક બીમાર તો થઈએ ને આપણે, બેચેન તો બનીએ ને. શરીર છે ને ત્યારે શરીર તો અમે પણ શરીર જ છે ને આપણું પણ. આ અનુભવવા જેવું છે. વ્યાધિ ટાળવાનો ઉપાય ભગવાનના ચરિત્ર છે, એ બાબતમાં કોઈ સંદેહ નથી. અમે વિચારીને આ નિર્ણય કર્યો છે એટલા માટે તમને કહીએ છીએ. આટલી વાત શ્રીહરિ કરી રહ્યા ત્યારે સંતો કીર્તનગાન કરવા લાગ્યા. ગામના લોકોએ જ્યારે સંતોનું કીર્તનગાન સાંભળ્યું ત્યારે ઘણા બધા બુદ્ધિમાન લોકો આવ્યા હતા. આ ગામ કેવું છે? ભૂલી ગયા કથા લો. કેવું છે આ ગામ? કુસંગીનું ગામ છે. આખું ગામ કુસંગીનું છે. એક જ સત્સંગી છે એટલે આખી સભામાં બધા આવેલા કેવા હતા? કુસંગી જ હતા. અને પાછા કેવા હતા? કુસંગીમાં પણ પાછા બુદ્ધિવાળા એટલે વધારે કુસંગી કહેવાય, ડબલ કુસંગી કહેવાય. એ બુદ્ધિ વધારે કુસંગ કરાવે ને. ગામના લોકો બુદ્ધિમાન હતા અને શ્રીહરિને પગે લાગ્યા. પણ તે સહુને કુમાર્ગી લોકોએ ભરમાવી દીધા હતા. એટલે કીર્તન ગાન સાંભળીને તે બધા આવ્યા હતા. પણ તેઓ મનમાં ડરતા હતા કે જો સ્વામિનારાયણના મુખની વાત સાંભળશું તો તેઓ આપણને ભરમાવી દેશે. માટે આપણે તેમના મુખની વાત સાંભળવી નહીં, કીર્તન ભક્તિ સાંભળવામાં વાંધો નથી. આવું નક્કી કરીને આવેલા. એટલે સંતોએ કીર્તન ગાયા, આ બધા રાજી રાજી થઈ ગયા અને બધા એ નક્કી કર્યું કે વાત ચાલુ કરે એટલે આપણે જતું રહેવાનું. તે બધા આવો મનમાં દ્રઢ ઠરાવ કરીને બેઠા હતા અને શ્રીજી મહારાજને બધાની ચોટલી ઝાલવાની હતી. શ્રીજી મહારાજે નક્કી કર્યું હતું કે અમે તો ભગવાન છીએ, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પધાર્યા છીએ, આ કુસંગી જીવોને જો પકડીએ નહીં તો ભગવાન છે ના અમે. શ્રીજી મહારાજની હાણચી જુઓ તમે, હા, અદ્ભુત. આ તરંગમાં શ્રીજી મહારાજે અજ્ઞાની લોકોને મોક્ષનો માર્ગનો ઉપદેશ આપ્યો છે. તમારી સામે કોઈ અજ્ઞાની હોય, આમ તો બધા અજ્ઞાની જ છે, અજ્ઞાની હોય ને ઉપદેશ આપવો હોય તો આ તરકીબ અપનાવવા જેવી છે. કોઈકની ચોટલી પકડવી હોય તો આ રીતે પકડજો, વાંધો નહીં આવે. પણ હાણચી લઈને પકડવા જાય તો પેલો સામે હાંબેલું લઈને આવે ને. આવો ઠેરાવ કરીને બેઠા હતા.
શ્રીહરિ તો કીર્તનગાન કરાવતા હતા, પણ જ્યારે શ્રીહરિએ તે લોકોના દિલની વાત જાણી, અંતર્યામી છે ને મહારાજ, કે આ બંધ થશે ને તો આ બધા ઊભા થઈને ફર ભાગી જશે, ત્યારે તેમને હેત આપીને બેસાડ્યા, બેસો 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 બેસો, સંતો કીર્તન સરસ ગાય છે ને, એટલો પ્રેમ મહારાજે આપ્યો. પછી શ્રીહરિએ તેમને પ્રેમ આપીને વાત કરવા લાગ્યા, પ્રેમ આપીને બેસાડ્યા, ઊભા થતા હતા પાછા, બેસો બેસો સંતો કીર્તન ગાય છે ને, બેસો બેસો, પ્રેમથી એવા ઠંડા કરી દીધા. અને ત્યાર પછી શ્રીજી મહારાજે અચાનક વાત શરૂ કરી દીધી, કોઈને ખબર પણ ન પડી. મહારાજે સૌથી પહેલી શું વાત કરી, તમે જે પરમેશ્વરનું નામ લો છો ને, તે જ નામને અમે પણ લઈએ છીએ. હવે ગમે કે ના ગમે આવી વાત, કોઈ પણ માણસને હરીશભાઈ એમ કહીએ તમને મારે મારા જેવા કરવા છે, કોઈ ન ગમે, પણ કોઈકને એમ કહે અમે પણ તમારા જેવા જ છીએ, તો બોલો એક સેકન્ડમાં ગમે. કહેવાય છે અભયસિંહને આપણા સંતો પહેલી વાર મળ્યા, અભયસિંહ દારૂ લઈને આવ્યો હતો, પીવો છે સંતો? કે અમે પણ પીએ છીએ. આટલું બોલે તો અભયસિંહ તો ખુશ થઈ ગયો, કેમ કે દારૂડિયાને કોઈક આવું કે અમે પણ પીએ છીએ, ખુશ થઈ ગયો, બાજુમાં બેસી ગયો, પી જ લો. તો સંતો કે અમે પીએ છીએ, પણ અમારો થોડો જુદો છે, ભગવાનના નામનો દારૂ પીએ. અને અભ્ય શીખી જાણો, નામનો કઈ દારૂ હોય? સંતો કે અમે તને સમજાવીએ, જો નામનો પણ દારૂ હોય, નામમાં પણ નશો હોય, તું સાંભળતો ખરો. એટલે પેલાને રસ પડ્યો, દારૂના નામે સંતોએ કથા વાર્તા શરૂ કરીને અભયસિંહને સત્સંગનો રંગ લાગ્યો. તે કેવો લાગ્યો આપણે જાણીએ છીએ, પણ સીધી વાત કે દારૂ બહાર મૂકીને આવે તો આવે દંડો મારીને સંતોને બહાર કાઢે. અજ્ઞાની જીવોને સંતોએ કેવી રીતે ઉપદેશ આપ્યો છે, આપણા શાસ્ત્રોએ કહ્યું છે. શું કહ્યું છે? વૃદ્ધ પિતા નાના બાળકને શીખવાડે, ત્યારે વૃદ્ધ પિતા બાળક બનીને શીખવાડે. મકોડો નીકળ્યો હોય ને, છોકરાને બોલતા ન આવડે, એટલે છોકરો કે આંગળીથી બતાવતો, ત્યારે દાદા પણ એના પપ્પા પણ બાળક બની જાય, જો બેટા મતોડો મતોડો, એને મકોડો બોલતા આવડે જ છે. તો છોકરાની તોતડી ભાષામાં એ દાદા દાદી બોલવા લાગે, એને લીધે છોકરાને હેત થાય, હેત થાય એટલે એની વાત મનાય, વાત મનાય એટલે વાત સાંભળે, સાંભળે એટલે પછી સાચું મકોડો બોલતા આવડી જાય, બધું બોલતા શીખી જાય, બધું લખતા શીખી જાય, બધું ખાતા શીખી, બધું શીખી જાય. કેવી વાત સાચી છે? હજી બીજી વાત તમને કહી દઉં, નાનો માણસ મોટા માણસને સમજી શકે એની શક્યતા 1% પણ નથી. એટલા માટે મોટા માણસોએ જ પહેલા નાનાને સમજવા પૂરો પ્રયત્ન કરે તો કોઈ દિવસ પ્રશ્ન ઊભો થતો જ નથી. 7 Habits of Highly Effective People, સ્ટીફન કવિનું અમેરિકાનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુસ્તક, આની મેં ઘણીવાર વાત કરી છે. ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ. માણસ મોટામાં મોટી ભૂલ એ કરે છે, સામેવાળો માણસ મને સમજે. આવી ભૂલ કરનારા તમામ માણસો દુઃખી થયા છે, પણ જે માણસો એમ વિચારે નહીં હું એને સમજવા પ્રયત્ન કરું, એ તમામ માણસો સુખી થયા છે અને સફળ પણ થયા છે. શ્રીજી મહારાજે વાત શરૂ કેવી કરી, જો તમે જે ભગવાનનું નામ લો છો ને, અમે પણ એ જ ભગવાનનું નામ લઈએ છીએ. તમે જેવા મનુષ્ય છો તેવા જ અમે બધા મનુષ્ય છીએ. હવે આટલી સરળતાથી શ્રીજી મહારાજ વાત કરે તો ગામના માણસોને ગમે કે ના ગમે, હા કે ના તો કયો, અને સીધા બોમ્બ ફોડ્યા હોય તો હા, મેં એ લોકો તોપ ફોડે, એ જ થાય કે બીજું કે ધીંગાણું થાય કે સત્સંગ થાય. ભગવાન સ્વામિનારાયણની રીત કંઈક અલૌકિક હતી. ભગવાન સ્વામિનારાયણે કળિયુગની અંદર સતયુગની સ્થાપના કરી છે. અદભુત મહારાજે વાત કરી, જુઓ તમે જેવા મનુષ્ય છો તેવા અમે બધા છીએ, તેમાં કાંઈ વિરોધ નથી, કોઈ કોઈનું કાંઈ લઈ લેવાનું નથી, અને જે આપણા માતા અને પિતા કહેવાય છે તેના જેવા જગતમાં બીજા કોઈ આપણા હિતેચ્છુ ક્યાં છે? આપણા સાચા હિતેચ્છુ તો આપણા મા બાપ છે, પોતે ભગવાન છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ છે, અનંત કોટી બ્રહ્માંડને ભૃભંગ વિલાસ માત્રથી ખતમ કરવાની તાકાતવાળા છે. તેમ છતાં એક માણસ જેવા માણસ બની ગયા ને. વાત શરૂઆત ક્યાંથી કરી? આપણા સાચા હિતેચ્છુ માતા પિતા છે. કયા માણસને આ વાત ન ગમે બોલો?
કયા માણસને ન ગમે? ઘણી વાર કથામાં કહું છું, ભૂલ બધાની થાય, મોટા માણસની ભૂલ બહુ નડતી હોય. લંડનમાં એક સારા સંત કથાકાર કથાના પ્રસંગમાં આવેગમાં આવી ગયા, માતા પિતાની ભયંકર નિંદા કરી નાખી, વિડીયો વાયરલ થયો. આપણે બહુ મોટી ભૂલ દરેક જગ્યાએ કરીએ છીએ. એક વસ્તુનું પ્રતિપાદન કરતા હોઈએ, પ્રતિપાદન છોડી અને આપણે ખંડનમાં એટલી હદ સુધી ઉતરી જતા હોઈએ છીએ કે બીજી બધી વસ્તુ ખોટી અને ઘણીવાર એટલું બધું ખંડન કરતા હોય કે આપણી વાત સાચી હોય ને તો પણ કોઈ સ્વીકારી ન શકે, કોઈ ન સ્વીકારી શકે. તમે સાધુ છીએ, માતા પિતાથી દૂર રહેવું સાધુનો પહેલો ધર્મ છે, પણ એ સાધુનો ધર્મ છે, સમજો તમે, એ સંસારીનો ધર્મ નથી. સાધુની સભામાં એની વાત થાય બરાબર છે, પણ બધી સભામાં જો એ જ વાત એક સરખી રીતે કરવામાં આવે તો સનાતન સંસ્કૃતિના પાયા ખલાસ થઈ જાય છે. સાધુએ પોતાના ત્યાગાશ્રમની મજબૂતાઈ માટે શાસ્ત્રે બતાવેલો માર્ગ છે કે એણે ત્યાગાશ્રમ દ્રઢ કરવો હોય તો એણે સાંસારિક બંધોનેથી દૂર રહેવું જ જોઈએ. એટલે એના માટે કીધું છે, ભાઈ માતા પિતા કુસંગી છે, એ કૂતરા ગધેડા જેવા શાસ્ત્રોના શબ્દો છે, પણ એ શબ્દો જો દુરુપયોગ કરી અને બીજી રીતે કહેવામાં આવે ને ગાવામાં આવે તો શું થાય પરિણામ? પૂર્વજન્મમાં પશુ પંખીના માતા પિતાના દેહજી હતા, એમાં એવું જ છે ને, કંઈક ભૂલ થઈ રહી છે. શ્રીજી મહારાજની રીત જુદી છે. જો શ્રીજી મહારાજની રીતે ચાલે ને તો આ સત્સંગ છે ને એમાં સુખ આવે, બાકી સત્સંગમાં પણ સુખ આવવાનું નથી. શ્રીજી મહારાજે આગળ બહુ સરસ વાત કરી, આ જગતમાં અનેક પ્રકારના માણસો છે, અનેક પ્રકારની માણસોની ઈચ્છાઓ છે, અનેક પ્રકારની વાતો થાય છે, પણ એમાં કોઈ જગ્યાએ સુખ આવવાનું નથી, કારણ કે સમજણ વિના જીવને ક્યારેય સુખ મળવાનું નથી. સમજણ એટલે શું? આ સમજણ, હું જ સાચો એ સમજણ નથી, આપણે બધા સાચા હોઈ શકીએ, એની દ્રષ્ટિથી એ પણ સાચો હોઈ શકે. એવી સરસ મહારાજ વાત કરે છે, માતા પિતા એ જ આપણા હિતેચ્છુ છે, એના સિવાય કોઈ હોઈ શકે? માતાએ આપણને પેટમાં પોતાના જીવની જેમ ઘણું જતન કરીને ખૂબ સાચવ્યા છે. ખાતા પીતા ચાલતા દરેક ક્રિયામાં પ્રત્યેક પળમાં માતાએ જતન કરીને 10 માસ સુધી આપણને ઉઠાવ્યા છે. આ કંઈ માતા પિતાનો ઓછો ઉપકાર છે? અદ્ભુત મહારાજ વાતો કરે છે. શ્રીજી મહારાજની હજી તો વાતો એક એક લાઈન એક એક કલાક સુધી વિચારીએ ને તો પણ ઓછી પડે એવી સૂક્ષ્મ બુદ્ધિવાળાને કામ લાગે એવી વાતો છે. આ સાગરના સીધા પ્રસાદીના શબ્દો યાદ રાખવા પ્રયત્ન કરીએ, જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. કથા હજી ઘણી વિસ્તારથી છે, મારી ઈચ્છા છે કે આપણે શાંતિથી સમજીને આ કથા કરીએ, મહારાજ રાજી થશે. આપણામાંથી કોઈકને આ કથાના બે શબ્દો અડશે તો એનું જીવન દિવ્ય બની જશે. ઘણીવાર સત્સંગમાં અતિશય આગળ પડેલા હરિભક્તો સત્સંગના મહિમાના ઓથે માતા પિતા, માતા પિતાના સ્વભાવો, માતા પિતાને એટલા બધા તુચ્છ ગણી કાઢતા હોય છે કે ઘણીવાર સત્સંગીઓ સત્સંગના જોરે માતા પિતાને પીડતા હોય છે. આવું સત્સંગમાં ઘણીવાર બન્યું છે અને બની પણ રહ્યું છે. પૂજ્યપાદ ગુરુજી હમણાં આવ્યા હતા ને, કેટલી ટકોર કરી હતી. ગુરુજી સાથે હું હતો, હાજર હતો. એક સારા સત્સંગી ભક્તના ઘરે સુરતમાં પધરામણી ગયા. ગુરુજીની હાજરીમાં એ વ્યક્તિએ એના બાપને એવા તીખા બાણ જેવા વચન માર્યા, ગુરુજીનું હૃદય હચમચી ગયું. ગુરુજી દુઃખી દુઃખી થઈ ગયા. આ હરિભગતનું ઘર, આને સત્સંગી કહેવાય? હાલતા ચાલતા દેવ સમાન માતા પિતાની આવી અવહેલના, માતા પિતા વૃદ્ધ બન્યા, લાચાર બન્યા, અવસ્થા થઈ, એટલે કેવા કડવા શબ્દો કહ્યા. ગુરુજી એટલા દુઃખી થયા હતા, એટલા દુઃખી થયા હતા. એનો દીકરો ગુરુકુલનો વિદ્યાર્થી હતો, ગ્રાન્ડસન પેલા દાદાનો, એને ગુરુજીએ ફોન કરી 1.5 કલાક સુધી ઉપદેશ આપ્યો હતો કે બેટા તું શાંતિ તારા પિતાને સમજાવ, તમે તમારા બાપુજીને હેરાન નથી કરતા, આ દુઃખ 10 ગણું થઈને તમે ડિપોઝિટ કરી રહ્યા છો, આ બેંકની ડિપોઝિટ 10 ગણી થઈને તમને મળવાની છે, તમારે દુઃખી ન થવું હોય, આના કરતા વધારે હેરાન ન થવું હોય તો આ રસ્તો છોડી દો.
મારી આંખ સામે જોઈલી આ ઘટના કહું છું, એટલે દુઃખ થાય. એટલે તમને કહું છું કે આપણે આ કથા થોડી શાંતિથી વિચારીને, આમે ઘણી વિસ્તારથી કથા છે, એક એક શબ્દો હજી તો મહારાજની એટલી સૂક્ષ્મ અને જીવનમાં આપણને કામ લાગે એવી વાતો છે, તો આપણે શ્રવણ કરીશું. અત્યારે 17 ચોપાઈ સુધીની કથા પૂરી થઈ છે. બધા ભક્તોને જણાવવાનું, પવિત્ર ધનુર્માસ ચાલે છે, તમે તમારા ઘરમાં પણ વહેલા જાગી મહારાજને આ વીકેન્ડમાં સરસ ધનુર્માસનો ગરમા ગરમ પ્રસાદ બનાવી જમાડજો, મહારાજને ભણવા માટે મોકલજો, તમારા બાળકોને આ ધનુર્માસ શું કહેવાય શીખવાડજો, ન્યૂજર્સીમાં નજીક રહેતા હોય મંદિરમાં આવીને સવારે ધનુર્માસ ઉજવજો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.